જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગપતિ નદીના પટમાં 25 દિવસના શ્રાવણી મેળા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સાધનો વગેરેના ટેન્ડરોમાંથી મહાનગરપાલિકાને કુલ રૂપિયા 3 કરોડ 1 લાખની આવક થનાર છે. એટલે કે મહાનગરપાલિકાને અપસેટ પ્રાઇઝ 1 કરોડથી 3 ગણી આવક થશે. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ટેન્ડર ભારે ઊંચા ગયા છે. મેળામાંથી મહાનગરપાલિકાને તો જંગી કમાણી થશે, પરંતુ ઊંચા ટેન્ડરો ભરી પ્લોટ કે રાઇડ મેળવનારા વેપારીઓ મોંઘવારીનો ભાર પ્રજા ઉપર લાદશે, જેને પરિણામે આ વર્ષે મેળામાં રાઇડથી લઈને ખાણીપીણીના ભાવ પણ ચકડોળની ટોચ જેટલા ઊંચા જાય એવી સંભાવના છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. એ જ રીતના આ વર્ષે પણ 2 જગ્યાએ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં એક પ્રદર્શન ગ્રાઉન્ડ અને બીજો જે મેળો છે એ રંગમતીના પટમાં કરવામાં આવતો હોય છે. જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો છે એમાં અલગ અલગ પ્લોટિંગ કરવામાં આવતું હોય છે, જેમાં કુલ 58 પ્લોટ કરવામાં આવેલા છે, જેની અંદર મશીન મનોરંજન, હેન્ડ રાઇડ્સ, ચિલ્ડ્રન રાઇડ્સ, ફૂડ ઝોન, આઈસ્ક્રીમ પાર્લર્સ, પોપકોર્ન, રમકડાના સ્ટોલ્સ વગેરે અલગ અલગ સ્ટોલ્સ 58 રાખવામાં આવતા હોય છે, જેનું ટેન્ડરિંગ કરવામાં આવેલું હતું, જેના ટેન્ડર્સ આજરોજ ખોલવામાં આવેલા છે. જે 58 ટેન્ડરની કુલ અપસેટ પ્રાઇસ છે 1 કરોડ જેવી હતી, એની સામે જે આવેલ કિંમત છે 3 કરોડ 1 લાખ 90 હજાર જેવી આવક મહાનગરપાલિકાને થવા પામેલ છે. આની સામે લાસ્ટ યર કુલ 16 દિવસ માટેનો મેળો જે છે એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં હતો અને 18 દિવસ માટેનો મેળો રંગમતીના પટમાં હતો, જેની સામે ચાલુ વર્ષે લોકો વધુ સારી રીતના એન્જોય કરી શકે. લોકો 7-8માં બહાર ફરવા જતા હોય, જે લોકો મેળો જે છે એમાં આવી નથી શકતા, એના કારણે એ લોકો જામનગરના હોવા છતાં જામનગરના લોકો જે મેળો છે એમાં જઈ નથી શકતા, જેને ધ્યાને લઈને મેળાના દિવસો પણ વધારવામાં આવેલા છે. આ વખતે કુલ 25 દિવસ મેળો ચાલવાનો છે, જે શ્રાવણ મહિનો પ્રથમ સોમવાર હશે ત્યારથી આ મેળાનું આયોજન છે અને અમાસ સુધી આ મેળો ચાલશે. આ મેળો બહુ સારી રીતના ચાલી શકે એ માટે અલગ અલગ ફેસિલિટી જે છે મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવનાર છે, જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં તમામ લાઇટિંગની વ્યવસ્થા, સીસીટીવીની વ્યવસ્થા, અલગ અલગ સ્ટોલ્સ હશે, અલગ અલગ ICDS ના સ્ટોલ્સ હશે, UCDના સ્ટોલ્સ પણ ત્યાં રાખવામાં આવશે. એ ઉપરાંત મેડિકલની પ્રાથમિક ફેસિલિટી પણ આપવામાં આવશે. પોલીસનો જે છે એક પણ સ્ટોલ હશે, જ્યાં સીસીટીવીનો કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે. આ સિવાય ફાયર ડિપાર્ટમેન્ટ જે છે એ પણ ત્યાં ખડેપગે રહેશે. આ રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જામનગરમાં મોહર્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બનાવવામાં આવી છે. સિટી એ, સિટી બી તથા સિટી સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે જામનગર જિલ્લા જેલમાં સુવિક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં HIV, TB, SIT, HBV વગેરે રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જેલ અધિક્ષક MN જાડેજાની દેખરેખમાં તથા TB હોસ્પિટલમાંથી આવેલ ડૉક્ટર કન્નર, ડૉક્ટર પ્રજાપતિ, ડૉક્ટર ધીરેન પીઠડિયા તથા મેડિકલ ટીમ અને GSNP સંગઠનના સભ્યો દ્વારા કેદીઓને આ બીમારીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. नमस्कार सभी को, मेरा नाम सुनीता गुप्ता है. मैं प्राचार्य केंद्रीय विद्यालय क्रमांक 1 वायुसेना स्थल जामनगर और जामनगर के सभी केंद्रीय विद्यालयों की संकुल प्रभारी. आज हम यहाँ एकत्रित हुए थे हैं कि राष्ट्रीय शिक्षा नीति 2020 की तीसरी वर्षगांठ के लिए इन 3 वर्षों में हमने कितना अचीव किया और कितना बाकी है उसके आकलन के लिए. केंद्रीय विद्यालय संगठन, जैसा कि मैंने आपको बताया, एक स्वायत्त शासी संस्था है शिक्षा मंत्रालय भारत सरकार के अंतर्गत. आज देश भर में 1250 केंद्रीय विद्यालय हैं और 3 केंद्रीय विद्यालय विदेशों में भी हैं. राष्ट्रीय शिक्षा नीति 29 जुलाई 2020 को लागू की गई और इसी के साथ केंद्रीय विद्यालयों ने भी इसको अपना लिया. नई शिक्षा नीति के अंतर्गत 10+2 पाठ्यक्रम की शैक्षणिक संरचना को बदलकर 5+3+3+4 किया गया, जिसके केंद्रीय विद्यालय जामनगर के चेयरमैन के हैसियत से आज मुझे बहुत खुशी हो रही है ये बताते हुए कि 2020 नेशनल एजुकेशन पॉलिसी जो गवर्नमेंट ने जिस सोच के साथ बनाई थी पिछले 3 सालों में,
हम उसको इम्प्लीमेंट करने में काफ़ी सक्सेसफुल हुए हैं। ये भी बताते हुए मुझे खुशी हो रही है कि बाल वाटिका 3 KV स्कूल्स इन केंद्रीय विद्यालय 3 और INS वलसुरा दोनों जगह उसको इम्प्लीमेंट कर दिया गया है। और जो हमारे उज्जवल भविष्य के लिए बच्चों देश के उज्जवल भविष्य के लिए तो बच्चों की जो पढ़ाई है उसके साथ साथ ये जो नई पद्धति से हम शिक्षण देने की कोशिश कर रहे हैं एज़ पर नेशनल एजुकेशन पॉलिसी 2020 के केंद्रीय विद्यालय उसको पूरी तरह सक्षमता के साथ निभा रहे हैं। मेरी गुजारिश है सारे अभिभावकों से, सोसाइटी से और शिक्षकों से दैट इसी श्रम के साथ, इसी लगन के साथ हम आगे काम करते रहें। और मुझे कोई शक नहीं है कि आने वाले दिनों में भारत एक उज्जवल भविष्य की तरफ अग्रसर है। धन्यवाद। अगत्यना सचोट तमाम समाचारों सौथी झड़पी मेळववा माटे अत्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करो।